જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આપણે એમ પીએચ ડબલ્યુની તૈયારી કરી રહ્યા છીએ એક્ઝામ અમુક દિવસો પછી થઈ જ જશે અને સરકારને એમ પીએચ ડબલ્યુની તો ખૂબ જ જરૂર છે એ બધાને ખબર છે અત્યારે તો મિત્રો એમ પીએચ ડબલ્યુમાં તમને એવું લાગે છે કે ડેન્ગ્યુના કોઈ પણ સવાલ નહીં પૂછાય ડેન્ગ્યુનો એક સવાલ ચોક્કસ પૂછાય અને જે ગોખવાવાળા જે સવાલ હોય એ તો ઠીક છે કે આપણે કોઈ બી બુકમાંથી એક્ઝેક્ટ એ જ સવાલ કરેલો હોય ને એનો જવાબ આ હોય કે ભાઈ વાયરસથી થાય કે બેક્ટેરિયાથી થાય તો એનો જવાબ તો સાચો જ આવે બરાબર પણ જે જનરલ ક્વેશ્ચન આવે કે ડેન્ગ્યુથી આ લક્ષણ હોય કે ના હોય તો એવું બધું જે હોય ને એ જાણવા માટે આપણે કોઈ સરકારની કોઈ ડોક્યુમેન્ટ હોય ને એનામાંથી આપણે જો કરીએ તો સારું પડે તો આ સરકારનું ડોક્યુમેન્ટ છે ભારત સરકારનું તમે જોઈ શકો છો એનું આ ગુજરાતી અનુવાદ છે શું છે ડોક્યુમેન્ટ કે જે રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ જે છે એણે આ ડોક્યુમેન્ટ બહાર પાડેલું છે એનવી બી એનું ફૂલ ફોર્મ અહીંયા આપેલું છે નેશનલ વેક્ટર બોન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ બરાબર ડાયરેક્ટ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસ મિનિસ્ટર ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ટૂંકમાં આ સરકારનું બહાર પાડેલું છે તો આમાં જે વસ્તુ લખેલી હોય એ આપણે પરીક્ષા પછી એ છે ને ક્લેમ કરી શકાય જો આન્સર કીમાં કંઈક ખોટું આવે તો તો જોઈએ ડેન્ગ્યુ શું છે ડેન્ગ્યુ એ વાયરસથી ફેલાતો રોગ છે હવે તમને વાયરસ બેક્ટેરિયા ફંગસ કંઈ બી આપેલું હોય તો એક સવાલ થઈ ગયો કે આ વાયરસથી ફેલાતો રોગ છે ડેન્ગ્યુ જે છે એ વાયરસથી ફેલાતો રોગ છે ડેન્ગ્યુ હેમરેજિક ફીવર ડી એચ એફ આ શું છે એવું પૂછવામાં આવે તો મિત્રો ડેન્ગ્યુ જે છે ને એ જ્યારે બહુ વધારે થઈ જાય તો આપણે એને ડેન્ગ્યુ હેમરેજિક ફીવર ડીએચએફ એમ તમને ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે તો એને આપણે ડીએચએફ તરીકે ઓળખીએ છીએ આપણે ઘણી જગ્યાએ ખાલી ડીએચએફ લખેલું હશે એટલે આપણે ડેન્ગુ હેમરેજિક ફીવર સમજી લેવાનું એક ના કેન્ડિડેટ તરીકે તો ચાલો હું ફટાફટ વાંચી જાઉં બહુ સિમ્પલ છે કે જે ડેન્ગુ હેમરેજિક ફીવર એ ડેન્ગુના તાવનો એક ગંભીર પ્રકાર છે સામાન્ય રીતે ડેન્ગુ તાવથી પીડાતો દર્દીને રક્ત સ્ત્રાવ શરૂ થઈ જાય એટલે એમસીક્યુમાં એમ લખેલું હોય કે ભાઈ ડેન્ગુના લીધે રક્તસ્ત્રાવ થાય કે ન થાય તો રક્તસ્ત્રાવ ચાલુ થઈ જાય રક્તસ્રાવ થતાં ડેન્ગુના દર્દીને ડેન્ગુ હેમરેજિક ફીવર હોઈ શકે શરીરના અંગોમાં સ્ત્રાવ નાક પેઢા ચમડીમાં જોવા મળે એટલે આપણને એમ એમસીક્યુમાં પૂછાઈ જાય કે ભાઈ કઈ કઈ જગ્યાએથી આમાંથી જે રક્તસ્ત્રાવ છે ને એ નથી થતો ડેન્ગ્યુ જ્યારે થયો હોય ત્યારે તેમાં નાક પેઢા અને ચામડી હોય તો એ સાચો જવાબ અને બાકીનો ખોટો જવાબ બરાબર દર્દીને કોફી જેવા કલરની ઉલટી થાય બરાબર કોફી કલરની છે ને ઉલટી થાય અને રક્તસ્ત્રાવ શરીરના પાચનતંત્રના અવયવમાં ફેલાય એટલે આપણા જે પાચનતંત્ર છે એ પેટની આજ આસપાસ જે છે એ આ એટલે કુલ મળીને એમ કહેવા માંગે છે કે પેટમાં દુખાવો થાય અને આ ગંભીર સ્થિતિ હોય જો સમયસર નિદાન ન થાય તો મૃત્યુ પણ થઈ શકે તો એવું જો એમસીક્યુમાં આવે કે ભાઈ ડેન્ગ્યુથી મૃત્યુ થઈ શકે તો હા મૃત્યુ પણ થઈ શકે બરાબર આ સરકારના જ કાગળિયામાં લખેલું છે જોઈએ ત્રીજો પ્રશ્ન ડેન્ગ્યુ અને ડેન્ગ્યુ હેમરેજ નો ફેલાવો કઈ રીતે થાય છે આ ટૂંકમાં કઈ રીતે ફેલાય છે આ બેઝિક પ્રશ્ન છે તો આવું આપણને પૂછી શકે તો ડેન્ગ્યુ એ ઉત્પન્ન કરતાં જે વિષાણુ ચેપી મચ્છર મચ્છરના કરડવાથી થાય આપણને મચ્છરનું નામ પણ પૂછાઈ શકે એડિસ ઇજિપ્તી જે મચ્છર છે જેને શરીર કે જેનો પગ જે હોય એ થોડાક સફેદ ટક ટપકા હોય હું તમને એની છે ને એક ફોટો દેખાડી દઉં બરાબર એટલે તમને બરાબર ખ્યાલ આવે તો મિત્રો તમે જોઈ શકો છો આ ડેન્ગ્યુનો મચ્છર છે આના જો આ પગ આપણે જોવાના છે જો આ પગ છે ને આવી રીતે વાઈટ વાઈટ ટપકા હોય અને આ છે ને મોટા ભાગે દિવસમાં જ કરડે આપણે રાત્રે આ કરડતો નથી બરાબર એટલે આના વિશે હજી આપણે ડિટેલમાં જોઈશું એટલે આ છે ને તમારા શરીર ઉપર દિવસે આમ બેઠો હોય ને તો તમને ખબર પડી જાય કે આ ડેન્ગુનો મચ્છર છે અને આપણે સજગ થઈ જવું તો આ ચિત્ર તમે જોઈ લીધું એટલે તમને બરાબર ખ્યાલ આવ્યો હશે કે શું હોય છે ડેન્ગુનો મચ્છર હવે જુઓ કહાની આગળ વધે આગળ વધે છે શું થાય છે કે જે કોઈ વ્યક્તિને ડેન્ગુ અથવા એમરેજિક પ્યુઅર હોય બરાબર તેને મચ્છર કરડે એટલે મચ્છરને મચ્છર ડેન્ગુના વિષાણીથી ચેપી બને એટલે માણસમાં અત્યારે ડેન્ગ્યુ થઈ ગયો છે માનલો હવે એને મચ્છર કરે એટલે હવે મચ્છર ચેપી બની જાય છે હવે જ્યારે મચ્છર ચેપી બની જાય તો શું થાય કે એક અઠવાડિયા પછી આ ચેપી મચ્છર જે ડેન્ગ્યુવાળા વ્યક્તિને કરડ્યો હતો એ સ્વસ્થ માણસને જ્યારે કરડે ત્યારે એના શરીરમાં ફરી વિષાણુ નાખી દે મતલબ કે એક સ્વસ્થ વ્યક્તિ આ મચ્છર અને આ સ્વસ્થ વ્યક્તિ તો આ મચ્છરે પહેલાં ડેન્ગ્યુવાળાને કરડ્યો આ ડેન્ગ્યુવાળો કોઈ વ્યક્તિ હતો એને મચ્છર કરડે અને પછી આ મચ્છર આઠ દસ દિવસ પછી આ કોઈ સ્વસ્થ વ્યક્તિ હોય એને કરડે તો આમાંથી આમાં ફેલાય ફરી આ ડેન્ગ્યુવાળો માણસ થઈ ગયો તો આ વળી કોઈ મચ્છર એને કળે અને કોઈ જે સ્વસ્થ વ્યક્તિ હોય એને કરડે આ રીતે આ ફેલાયા રાખે બરાબર નેક્સ્ટ છે કે ડેન્ગ્યુ થતા કેટલા દિવસ લાગે તો આ જનરલ પ્રશ્ન છે પણ આનો જવાબ આપણે જો આ ડોક્યુમેન્ટમાં જે લખેલું છે એ પ્રમાણે આપીએ ને તો કોઈ ખોટું ન કહી શકે કેમ કે કેમ કે આ સરકારનું ડોક્યુમેન્ટ છે માણસમાં પાંચથી છ દિવસમાં ડેન્ગ્યુના લક્ષણો દેખાય છે એટલે પાંચથી છ દિવસ જે ઓપ્શન હોય એ સાચો આન્સર કહેવાય માણસના શરીરમાં વિષાણુ દાખલ થયા પછી લિમ્સ ગ્લાન્ડમાં આપણે યાદ રાખવાનું કઈ ગ્લાન્ડમાં લિમ્સ ગ્લાન્ડમાં તેની વૃદ્ધિ થાય છે અને વિષાણુઓના પૂરતા પ્રમાણમાં વૃદ્ધિ થયા બાદ તેના રોગના લક્ષણો દેખાય છે એટલે આપણને આ ખ્યાલ આવે તો મિત્રો લિમ્સ જે ગ્રંથિ હોય એનામાં આ ફેલાઈ જાય હવે એની પછી પ્રશ્ન શું છે કે ડેન્ગ્યુ માણસ સાથેના સંસર્ગથી ફેલાય આપણે અત્યારે જે કોરોના વાયરસ છે એ એક માણસ હોય એ બીજા માણસને ડાયરેક્ટ ફેલાવી દે છે પણ ડેન્ગ્યુના કેસમાં આવું નથી ડેન્ગ્યુમાં કઈ રીતે ફેલાય આ માણસ આ બીજો માણસ અને વચ્ચે એક મચ્છર આવે જ્યારે આ ભાઈને ડેન્ગ્યુ હોય આ મચ્છર આને કરડે પછી આ મચ્છર જ્યારે આ ભાઈને કરડે ને ત્યારે આ ભાઈને ડેન્ગ્યુ થાય આ એકબીજાને એક ડાયરેક્ટ ડેન્ગ્યુ આપી ન શકે બરાબર એટલે કોઈ વ્યક્તિને ડેન્ગ્યુ થયો હોય તો એનાથી આપણને ચેપ લાગી જશે એવું આપણે ડરવાની જરૂર નથી તો આનો જવાબ છે ના ડાયરેક્ટ માણસથી માણસ આ થતો નથી હવે એવું પૂછાય કે ડેન્ગ્યુના લક્ષણો કયા કયા છે સિમ્પલ છે આ પ્રશ્ન પૂછાઈ શકે કઈ રીતે કે આમાંથી કયા લક્ષણો ડેન્ગ્યુના નથી બરાબર આ પહેલાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે આ કયા આમાંથી કયા પ્રશ્નો આ કયા જે ઓપ્શન છે એ ડેન્ગ્યુના લક્ષણ નથી તો આમાં જુઓ બે વ્યક્તિને સખત તાવ આવે બરાબર માથાના આગળના ભાગમાં દુખાવો થાય કમરમાં દુખાવો થાય આંખની પાછળ દુખાવો થાય આંખના હલનચલનથી આંખ જ્યારે હલનચલન કરે તો એ વધે સ્નાયુ અને સાંધાનો દુખાવો થાય છાતી અને હાથ પગ ઓરી જેવા દાણા થાય બરાબર અને ઉબકા આવે ઉલટી આવે કહેવાનો મતલબ અને ભૂખ ન લાગવી અને બે સ્વાદ કબજીયાત ટૂંકમાં સ્વાદમાં થોડોક ફેર પડી જાય ભૂખ ન લાગે તો આ બધા લક્ષણો છે ને છે ડેન્ગ્યુના છે હવે કોઈ એમ કહે કે ભાઈ માણસને છે ને સંભળાતું બંધ થઈ જાય તો આ ખોટો ઓપ્શન છે ડેન્ગ્યુમાં સંભળાવવાનું બંધ થાય નહીં તો એ રીતે કોઈ એક ખોટો ઓપ્શન આપી દે અને તમને પૂછી લે તો આ તમને આવડી ગયું હશે નેક્સ્ટ જોઈએ જે મિત્રો ડેન્ગ્યુ હેમરેજિક ફીવર છે જ્યારે ડેન્ગ્યુ થઈ જાય ભાઈને ટૂંકમાં હેમરેજિક ફીવર થઈ જાય તો ડીએચએફ જ્યારે થઈ જાય ત્યારે કયા કયા લક્ષણ થાય તો એમાં તો ખાસ પેટમાં સત સતત પેટમાં જે છે ને દુખાવો થાય અને બહુ વધારે થાય પછી નાક મોં પેઢા અને ચામડી પર ચાઢામાંથી શું થાય સતત રક્ત સ્ત્રાવ થાય બરાબર હવે કોઈ એમ કહે કે ભાઈ એની આંગળી કપાઈ જાય કે આંગળીમાંથી રક્ત સ્ત્રાવ થાય એવું નથી આ જે શબ્દો લખેલા છે ત્યાંથી જ રક્ત સ્ત્રાવ થાય ત્યાંથી જ લોહી નીકળે પછી લોહી સાથે અથવા લોહી વગર અવારનવાર ઉલટી થયા રાખે પેટમાં દુખાવો છે એટલે ઉલટી તો થાય બધું પડતી બેચેની અને ઊંઘ આવી આવું તો બધા રોગમાં થાય ઊંઘ આવે બરાબર તો આ આપણે યાદ રાખવાનું પછી પછી મિત્રો જુઓ ડેન્ગ્યુ થયા અંગેની શંકા ક્યારે થાય કે આ વય ને વય ડેન્ગ્યુ થઈ ગયો છે તો આવું ક્યારે અનુમાન લગાવી શકાય કે ક્યારે આપણને ખબર પડે કે આને ડેન્ગ્યુ છે કે આપણે ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર ક્યારે કહે કે આને ડેન્ગ્યુ છે તો આ પણ એક્ઝેટ વર્ડ આપણે આમાંથી જોઈ લઈએ કેમ કે આમાંથી ઘણા એમ શીખ્યું બની શકે જ્યારે કોઈ માણસને અચાનક સખત તાવ આવે બરાબર એમ થાય કે ભાઈ ક્યાંય પલળ્યા તા કાંઈ આમ એવું કર્યું નથી કે જેના લીધે તાવ આવે પણ તો એ તાવ આવી ગયો છે બરાબર તો એને ડેન્ગ્યુ હોઈ શકે એનું ટેમ્પરેચર કેટલું થાય સોથી એકસો પા એકસો ત્રણથી એકસો પાંચ ડિગ્રી ફેરનહાઇટ જ્યારે એનું ટેમ્પરેચર આવે બરાબર કા પછી આપણે જો ડિગ્રી સેલ્સિયસમાં ઓપ્શન હોય તો ઓગ ઓગણચાલીસથી ચાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું એનું ટેમ્પરેચર થઈ જાય બરાબર ડેન્ગ્યુ તાવને બીજા તાવથી અલગ પડતા લક્ષણો મતલબ કે બીજા જે તાવ તાવ હોય ને ડેન્ગ્યુનો તાવ હોય એ બંનેમાં ફેર શું હોય કે આંખના ડોળા પાછળ છે ને દુખાવો થાય આંખની પાછળ દુખાવો થાય સ્નાયુઓમાં સખત દુખાવો થાય સાંધાઓમાં સખત દુખાવો થાય તથા ચામડી પર ચાઢા પડવા જેવા પડ પડે વગેરે બરાબર પછી સખત સાંધાના દુખાવાને કારણે ડેન્ગ્યુના તાવને હાડકા તોડ તાવ પણ કહેવામાં આવે છે હવે એમ કહી દઈએ કે આ ભાઈ હાડકા તોડ તાવ કોને કહેવાય છે આમાંથી તો એ ડેન્ગ્યુના તાવને હાડકા તોડ તાવ કહેવાય છે કેમ કે આ સરકારી ડોક્યુમેન્ટમાં લખેલું છે એટલે આપણે આને કન્સિડર કરશું આ ઉપરાંત ઉલટી અને ઉબકા તો આવે જ તાવ પાંચથી સાત દિવસ રહે બરાબર જેને ડેન્ગ્યુ થઈ ગયો પાંચ સાત દિવસ બહુ જ તકલીફ રહે અને કેટલાક દર્દીઓમાં તાવ છે ને ત્રણથી ચાર દિવસમાં એ ઉતરી જાય છે પરંતુ ફરી પાછો દેખાય છે મતલબ ફરી પાછો એને તાવ આવી શકે છે બરાબર તો આ બહુ ખાસ પ્રશ્ન હતો નેક્સ્ટ છે મિત્રો કે તમને એકવાર ડેન્ગ્યુ થઈ જાય બરાબર એને ચેપ લાગી જાય તો એને ફરી થાય અત્યારે કોરોનામાં એ ટાઈપના બધા અટકળો ચાલી રહી છે કે એક વ્યક્તિને એકવાર કોરોના થઈ જાય ને તો ફરી ન થાય હવે એ ફાઇનલ જવાબ શું હશે એ તો પછી ખબર પડશે પણ અત્યારે ડેન્ગ્યુ વિશે આપણે જોઈ લઈએ તો ના છે ને એકથી વધારે વખત થવાની સંભાવના છે કેમ કેમ કે એના જે વાયરસ છે ને એ જુદા જુદા હોય ત્રણ કે ચાર પ્રકારના એના ચાર પ્રકારના વાયરસ હોય છે બરાબર તો એક વ્યક્તિને કોઈ જો એક પ્રકારનો ચેપ લાગવો પડે અને એને વાય એને તાવ આવી ગયો હોય બરાબર તો બીજા પ્રકારના વાયરસથી ચેપ તો લાગી શકે મતલબ ચાર મચ્છર છે લો તો એક મચ્છર કરડવાથી આપણને ડેન્ગ્યુ થઈ ગયો બીજો મચ્છર તો બીજા ટાઈપનો વાયરસ લઈને આવશે તો ફરી થઈ શકે તો જેથી તે બીજા પ્રકારના જે છે એનાથી આપણે કોઈ શરીર છે આપણું રક્ષણ કરી શકતું નથી અને બીજા પ્રકારનો ચેપ લાગી શકે નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો પ્રશ્ન દસ માણસ ડેન્ગ્યુથી પીડાતો હોય પણ બીમાર ન હોય એવું બની શકે જો આ રીતે કોઈ પૂછી દે કે ભાઈને ડેન્ગ્યુ તો છે પણ એને કંઈ આમ પ્રોબ્લેમ નથી એવું પણ એવું થઈ શકે તો હા ઘણા બધા લોકો એવા છે જે વાયરસથી મતલબ એને મચ્છર તો કરડે પણ એનામાં ડેન્ગ્યુના ચિહ્નો છે ને દેખાય નહીં અને એના લક્ષણો જોવા મળતા નથી બરાબર તો દસ પ્રશ્નો આપણે કર્યા અગિયારમાં પ્રશ્નથી આપણે નેક્સ્ટ વિડીયોમાં આ જ વિડીયોના જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને લિંક આપી દઈશ ત્યાં માં બીજા વિડીયોમાં જજો અને ડાયરેક્ટ બીજો વિડિયો આપણે જોજો થી પ્રશ્નથી પ્રશ્ન પ્રશ્નમાં છે શું ડેન્ગ્યુનું ચોક્કસ નિદાન શક્ય છે અહીંથી આપણે નેક્સ્ટ પ્રશ્ન ચાલુ થાય છે નેક્સ્ટ વિડીયો ચાલુ થશે બરાબર અને આનું લાગે તો એક રિવિઝન પણ કરી લઈશું અને મિત્રો આપણે આપણી ચેનલમાં ઘણા બધા જે પેપર જે છે એનું છે ને સોલ્યુશન પણ અમે પેપર સોલ્યુશન કરેલું છે બરાબર અને પેપર સોલ્યુશન માત્ર પેપર સોલ્યુશન નથી એની આજુબાજુ આપણે ઘણું બધું ડિસ્કશન કરીએ છીએ તો જ્યારે પણ આપણે એવું નથી કહેતો કે ભાઈ તમે ઇન્ટરનેટથી જ નકરું આમ વિડીયો જોઈ જોઈને એમપીએચ ડબલ્યુની એક્ઝામ આપો પણ જ્યારે બી તમે ફ્રી હો તો આને યુટૂબ જ જોતા હોય વિડીયો જોવાની ઈચ્છા થતી હોય તો એના જે સોલ્યુશન તમે જોશો તો તમને ઘણું બધું અલગ અલગ જાણવા મળશે એનું પણ લિંક છે ને એ ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે આખી પ્લેલિસ્ટ જ અમે તૈયાર કરેલી છે એમ પીએસ ડબલ્યુના અને ઘણા બધા વિડીયો છે તો તમે એ આખી પ્લે લિસ્ટ આમ સેવ કરી લો બરાબર આમ પ્લસનું નિશાન આવે ત્યાં સેવ કરી લેવાનું અને સેવ કરી લેશો ને તો શું તમારા ગમે ત્યારે જ્યારે નવરા હોય ત્યારે એ પ્લે લિસ્ટ તપાસતી રહેવાની જોતી રહેવાની તમને આ વિડીયો કેવો લાગ્યો આ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને આગળ વિડીયોમાં હું અમે તમને મતલબ આગળ તમે કયા રોગ ઉપર વિડીયો જોવા માંગો છો અને ડિટેલમાં આવી રીતે સરકારી ડોક્યુમેન્ટ સાથે તો અમે અમે તમને પ્રોવાઈડ કરશું તમે ખાલી કમેન્ટમાં અમને જણાવી દો થેન્ક યુ જય હિન્દ